હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેમરી યુનિટ્સ જોયેલું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે પોટ્સ રિગાર્ડિંગ લર્ન કરવાનું છે. એકચ્યુઅલીમાં પોટ્સ શું છે એ આજે આપણે લર્ન કરીશું, બરાબર? અ પોટ્સ ઇઝ અ ફિઝિકલ ડોકિંગ પોઈન્ટ યુઝિંગ વિચ એન એક્સટર્નલ ડિવાઇસ કેન બી કનેક્ટેડ ટુ ધ કમ્પ્યુટર. પોટ ઇઝ અ ફિઝિકલ ડોકિંગ પોઈન્ટ યુઝિંગ વિચ એન એક્સટર્નલ ડિવાઇસ કેન બી કનેક્ટેડ ટુ ધ કમ્પ્યુટર. એક્ઝેક્ટલી પોટ શું છે? તો કે ફિઝિકલ ડોકિંગ પોઈન્ટ છે કે જેના થ્રુ અધર ડિવાઇસ હોય, એક્સટર્નલ ડિવાઇસ મતલબ બહારથી કોઈ ડિવાઇસને તમારે જોઈન કરવા છે તો એને તમે કનેક્ટ કરી શકો છો. ઇટ કેન ઓલ્સો બી પ્રોગ્રામેટિક ડોકિંગ પોઈન્ટ થ્રુ વિચ ઇન્ફોર્મેશન ફ્લોઝ ફ્રોમ અ પ્રોગ્રામ ટુ ધ કોમ્પ્યુટર ઓર ઓવર ધ ઇન્ટરનેટ. એક્ઝેક્ટલી, યુ કેન ઓલ્સો યુઝ પ્રોગ્રામેટિક ડોકિંગ પોઈન્ટ વિચ થ્રુ ઇન્ફોર્મેશન વિચ ઇન્ફોર્મેશન ફ્લોઝ ફ્રોમ અ પ્રોગ્રામ ટુ ધ કોમ્પ્યુટર ઓવર એન ઇન્ટરનેટ. ઇન્ટરનેટને કનેક્ટ કરવા માટે પણ તમે એને યુઝ કરી શકો છો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પોટ્સ. એક્ઝેક્ટલી હું તમને બતાવું પોટ્સ કોને કહેવાય. પોટ્સ ઇન કોમ્પ્યુટર, ઓકે, ઘણા બધા ટાઈપ્સના અલગ અલગ ડિફરન્ટ પોટ્સ આવે છે. હવે એક્ઝેક્ટલી હું તમને બધા ડિફરન્ટ પોઈન્ટ્સ બતાવું છું, પોટ્સ બતાવું છું. આ જો આ રિયલ ઇમેજ છે પોટ્સની, કે જેની અંદર બધું આપેલું છે, ઓપ્ટિકલ ઓડિયો, યુએસબી, ફાયરવેર, આ બધા ફાયરવેર છે. પછી ઇથરનેટ, મતલબ નેટ કનેક્ટ કરવું હોય, ધેન આફ્ટર મોડર્ન, એપલ ડેસ્કટોપ, ધેન આફ્ટર મેક સિરિયલ, ધેન આફ્ટર પીએસ, પછી આવે છે પેરેલલ. આ બધા અલગ અલગ પોર્ટ્સ છે, મતલબમાં તમે એક્સટર્નલ માઉસ, કીબોર્ડ, આ બધી વસ્તુ એડ કરો છો, એને શું કહેવાશે? પોર્ટ કહેવાશે. ઓકે, સમજાય છે? ધેન આફ્ટર, હવે આપણે ક્યાં હતા? તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પોર્ટ્સ. ઓકે, એક્સટર્નલ ડિવાઇસ આર કનેક્ટેડ ટુ અ કોમ્પ્યુટર યુઝિંગ કેબલ ઓર પોર્ટ. એક્સટર્નલ ડિવાઇસ જે છે એ કઈ રીતે કનેક્ટેડ છે? તો કે કેબલ અને પોર્ટ્સ થ્રુ. કઈ રીતે? કેબલ અને પોર્ટ્સ થ્રુ કનેક્ટેડ છે. ઓકે, ધેન આફ્ટર પછી આવે છે સેકન્ડ પોઈન્ટ, પોર્ટ્સ આર અ સ્લોટ એન્ડ ધ મધરબોર્ડ. પોર્ટ્સ આર અ સ્લોટ્સ ઓન ધ મધરબોર્ડ ઇન્ટુ વિચ કેબલ? કેબલ ઓફ એક્સટર્નલ ડિવાઇસ. વિચ કેબલ ઓફ એક્સટર્નલ ડિવાઇસ ઇઝ પ્લગ ઇન? એક્ઝેક્ટલી, પોર્ટ્સ આર અ સ્લોટ ઓન ધ મધરબોર્ડ. પોર્ટ્સ એ મધરબોર્ડનો પરનો એક સ્લોટ છે કે જેને તમે કેબલ થ્રુ એક્સટર્નલ ડિવાઇસ સાથે પ્લગ ઇન, મતલબ જોઈન કરી શકો છો. ઓકે, હવે ધેન આફ્ટર, એક્ઝામ્પલ ઓફ એક્સટર્નલ ડિવાઇસ અટેચ વાય અ પોર્ટ્સ આર માઉસ, કીબોર્ડ, મોનિટર, માઇક્રોફોન એન્ડ સ્પીકર. મતલબમાં તમે પોર્ટ્સ થ્રુ કઈ કઈ વસ્તુ એડ કરી શકો છો? ફોર એન એક્ઝામ્પલ, માઉસ, કીબોર્ડ, મોનિટર, માઇક્રોફોન એન્ડ સ્પીકર. ઓકે, હવે અહીંયા તમને અલગ અલગ પોર્ટ્સના એક્ઝામ્પલ આપ્યા છે. IES પાવર કનેક્ટર, આ બધા અલગ અલગ પાવર કનેક્ટર છે. ત્યારબાદ USB કનેક્ટર, ડિસ્પ્લે પોર્ટ, વિસ્ટા પ્લોટ, PCDMSI પોર્ટ, મતલબ આ બધા અલગ અલગ. ધેન આફ્ટર ઇથરનેટનો પોર્ટ, મોડર્નનો પોર્ટ, સિરિયલ પોર્ટ, પેરેલલ પોર્ટ, ગેમ પોર્ટ, PS versus 2 પોર્ટ,
બરાબર, મતલબમાં આ બધા ડિફરન્ટ ડિફરન્ટ પોર્ટ્સ આપેલા છે જે આપણે અહીંયા જોયા. ઓકે, હવે આ પોર્ટ્સમાં આપણે મતલબમાં જે પોર્ટ્સની જ્યાં જરૂરત હોય ત્યાં તમે યુઝ કરી શકો છો. ઓકે, ધેન આફ્ટર લેટ્સ નો ડિસ્કસ અ ફ્યુ ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ ઓફ પોર્ટ. ફર્સ્ટ સિરિયલ પોર્ટ. હવે સિરિયલ પોર્ટ જોઈએ. આને શું કહેવાશે? સિરિયલ પોઈન્ટ. ટુ ટાઈપ્સના સિરિયલ પોઈન્ટ આવે, બરાબર. હવે એમાં કેવું હોય, એક્સટર્નલી મતલબ તમારે કોઈ ડિવાઇસને અટેચ કરાવવું છે તેના માટે સિરિયલ પોઈન્ટ. ઓકે, હવે ધેન આફ્ટર સિરિયલ પોર્ટ એક્ઝેક્ટલી શું છે? યુઝ ફોર એક્સટર્નલ મોડર્ન એન્ડ ઓલ્ડર કોમ્પ્યુટર માઉસ. યુઝ ફોર એક્સટર્નલ મોડર્ન એન્ડ કોમ્પ્યુટર માઉસ, બરાબર. સેકન્ડ આવે છે ટુ વર્ઝન્સ. કેટલા વર્ઝન આવે છે? ટુ વર્ઝન્સ, 19 અને 25 પિન. અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ આવે છે. હવે 19 સિરિયલ પોર્ટિંગ કોમ્પ્યુટર, આને શું કહેવાશે? 19 વાળું નીચે 5 આવે, ઉપર 4 આવે. ઓકે, પછી બીજું આવે છે 25 પિન વાળું. ઓકે, દેખાય છે બરાબર? આને શું કહેવાશે? 25 પિન્સ વાળું, બરાબર. હવે એક્ઝેક્ટલી તો કે ટુ વર્ઝન છે ના, ડેટા ટ્રાવેલ્સ એટ 115 કિલોબાઇટ્સ પર સેકન્ડ. સિરિયલ પોર્ટમાંથી ડેટા કેટલો જશે? કે 115 કિલોબાઇટ, મતલબ કેબી, 115 કેબી પર સેકન્ડ જશે. ઓકે, ધેન આફ્ટર આવે છે પેરેલલ પોર્ટ. આપણે જોઈએ પેરેલલ પોર્ટ. હવે પેરેલલ પોર્ટ છે એ શેના માટે યુઝ થાય છે? યુઝ ફોર સ્કેનર એન્ડ પ્રિન્ટર. સ્કેનર કોને કહેવાય ને પ્રિન્ટર કોને કહેવાય, જે વસ્તુ તમને એક્ઝેક્ટલી ખ્યાલ જ છે, મારે બતાવવાની જરૂર નથી, બરાબર. કે એ કોને કહેવાય, બરાબર. હવે બીજી વસ્તુ કે સ્કેનર, કે જેને આપણે ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે યુઝ કરી શકીએ, એને શું કહેવાશે? સ્કેનર. ઓકે, હવે ત્યારબાદ પછી આવે છે તો કે અલ્સો કોલ્ડ પ્રિન્ટર પોઈન્ટ, એને તમે પ્રિન્ટર પોઈન્ટ્સ પોર્ટ્સ પણ કહી શકો છો. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટલી થઈ ગઈ. હવે તેને આફ્ટર એના પછી તો કે 25 પિન મોડેલ, એની અંદર શું આવશે? 25 પિન, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 1, 2, 3, 4, 5, 25 પોર્ટ્સ આવશે. ઓકે, પેરેલલ પોર્ટની અંદર શું આવશે? 25. હવે એના પછી એનું જે નામ છે એ તમને અહીં આપેલું છે, IEEE 1284 કમ્પ્લિયન્ટ સેન્ટ્રોનિક્સ પોર્ટ. ઓકે, તેના આફ્ટર આવશે PS વર્સિસ 2 પોર્ટ, યુઝ ફોર ઓલ્ડ કોમ્પ્યુટર કીબોર્ડ એન્ડ માઉસ. યુઝ ફોર ઓલ્ડ કોમ્પ્યુટર કીબોર્ડ એન્ડ માઉસ. હવે અહીંયા શું આપવાનું છે આપણે? P વર્સિસ S, સોરી, PS વર્સિસ 2 પોર્ટ એન્ડ કોમ્પ્યુટર, બરાબર. સ્પેશિયલી પર્પલ કલર આવે એ કીબોર્ડ માટે, ગ્રીન કલર આવે એ શેના માટે? તો કે માઉસ માટે. સ્પેશિયલ પોઈન્ટ છે. ઓકે, એના માટે યુઝ થતા હતા. અલ્સો કોલ્ડ માઉસ પોઈન્ટ. ઓકે, મોસ્ટ ઓફ ધ ઓલ્ડ કોમ્પ્યુટર પ્રોવાઈડ્સ 2P વર્સિસ PS વર્સિસ 2 પોર્ટ. ઓકે, ઈચ ઓફ કોમ્પ્યુટર
each of the mouse and keyboard. IEEE 1284 compliant Centronic ports. Okay. Then after universal serial bus USB port. Okay. હવે યુએસબી પોર્ટની તો જનરલી તમને ખ્યાલ જ હશે, યુએસબી કોને કહેવાય તો કે યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ, બરાબર. યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ મતલબમાં લેપટોપમાં આવે એને શું કહેવાશે, યુએસબી પોર્ટ. ઓકે, કમ્પ્લીટ. આટલી વસ્તુ તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગઈ. હવે એની અંદર પણ ડિફરન્ટ ડિફરન્ટ ઘણા બધા પોર્ટ્સ આવે, મતલબમાં એમાં પણ અલગ અલગ હોય, 2.1 હોય, 1.3 હોય, 3.2 હોય, આવા અલગ અલગ પોર્ટ્સ આવે, બરાબર. હવે એની અંદર આપણે જોઈએ, ઇટ કેન કનેક્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ એક્સટર્નલ યુએસબી ડિવાઇસ સચ ઇઝ લાઇક હાર્ડ ડિસ્ક, પ્રિન્ટર, સ્કેનર, માઉસ, કીબોર્ડ, પેન ડ્રાઈવ, આ બધી જ વસ્તુ માટે યુએસબી પોર્ટ યુઝેબલ છે. It was introduced in 1997. It was introduced in 1997. Most of the company provides two USB ports as minimum. Most of the computer ની અંદર ઓછામાં ઓછા બે USB port તો હોય જ. Data travel at 12 MB per second. USB port માંથી તમે કેટલો data travel કરી શકો તો કે 12 MB per second. કેટલું? 12 MB પર સેકન્ડ. યુએસબી કોમ્પ્લિમેન્ટ્સ ડિવાઇસ કેન ગેટ પાવર ફ્રોમ અ યુએસબી પોર્ટ. યુએસબી કોમ્પ્લિમેન્ટ ડિવાઇસ, તમને એવો વિચાર આવે કેમ આમાંથી ડેટા આમાં કઈ રીતે જતો હશે, પ્લસ એમાં તો કંઈ પાવર બટન તો છે નહીં, તો એની અંદર કેવું હશે, એ ડિવાઇસ જે છે યુએસબી ડિવાઇસ એ પાવર ક્યાંથી ગેટ કરે તો કે યુએસબી પોર્ટ થ્રુ. ઓકે, હવે એના પછી આવે છે VGA પોર્ટ. VGA પોર્ટ્સ ઇન કમ્પ્યુટર દેખાય છે, VGA પોર્ટ આવે. ઓકે, હવે જનરલી યુઝ ક્યાં થાય, કનેક્ટ મોનિટર ટુ ધ કમ્પ્યુટર્સ વિડીયો કાર્ડ, યાને કે ગ્રાફિક કાર્ડ્સ ની જરૂર પડે, વિડીયો ગેમ રમવી છે, ગેમિંગ માટે તમારે VGA પોર્ટ્સ હોવો જરૂરી છે. ઇટ હેઝ 15 હોલ હોય છે, બરાબર. સિમિલર ટુ ધ સિરિયલ પોર્ટ કનેક્ટર, હાઉએવર સિરિયલ કનેક્ટર હેઝ બીન VGA પોર્ટ્સ આર હોલ. ઓકે, સિરિયલ પોર્ટની અંદર સિમિલર ટુ ધ સિરિયલ પોર્ટ કનેક્ટર, સિરિયલ પોર્ટ કનેક્ટર હેઝ બીન્સ સેમ ટુ સેમ સિરિયલ પોર્ટ કનેક્ટર જેવો હોય. સિરિયલ પોર્ટ કનેક્ટરની અંદર શું આવે, પિન્સ આવે, જ્યારે VGAની અંદર શું આવે છે તો કે હોલ્સ આવે છે. ઓકે, પાવર કનેક્ટર 3 પ્લગ્સ. ઓકે, હવે પાવર કનેક્ટર, પાવર કનેક્ટર કમ્પ્યુટર, બરાબર. ઓકે, દેખાય છે પાવર કનેક્ટર અને પાવર કનેક્ટર પોર્ટ બંને ડિફરન્ટ છે. ઓકે, છે પાવર કનેક્ટર પોર્ટ્સ જે છે એના માટે યુઝ થાય તો કે કનેક્ટ ધ કમ્પ્યુટર પાવર કેબલ, ધેટ ઇઝ ધ પાવર બાર એન્ડ વોલ સોકેટ, બરાબર. હવે એની અંદર એક્ઝેક્ટલી તમારે સેટઅપ કરવા માટે એની જરૂર, મતલબ પાવર સપ્લાયર માટે જરૂર પડે છે. તેના આફ્ટર આવે છે વાયર ફેમ પોર્ટ. ટ્રાન્સફર્સ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા એટ વેરી ફાસ્ટ સ્પીડ. ફાયર વાયર પોર્ટ, ઓકે, ફાયર વાયર પોર્ટ્સ, ઓકે, ફાયર વાયર કેબલ, ઓકે, ડન. આને કહેવાશે ફાયર વાયર પોર્ટ્સ. ઓકે, હવે એક્ઝેક્ટલી ફાયર વાયર પોર્ટ્સ શું છે? ટ્રાન્સફર લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા એટ વેરી ફાસ્ટ સ્પીડ. ફાસ્ટ સ્પીડની અંદર લાર્જ અમાઉન્ટ ઓફ ડેટાને ટ્રાન્સફર કરે છે. કનેક્ટ કમકોડર્સ એન્ડ વિડીયો ઇક્વિપમેન્ટ ઓફ ધ કમ્પ્યુટર. તમારે વિડીયો ઇક્વિપમેન્ટ તમારે એડ કરવા હોય કમ્પ્યુટરની અંદર તો તમે
ફાયર પોર્ટ થ્રુ કરી શકો છો.
10 Mbps થી લઈને 1000 Mbps સુધીનો ડેટા ટ્રાન્સફર, ડેટા ટ્રાવેલ કરી આપે. પણ એ સેના પર ડિપેન્ડ હોય છે? તો કે તમારા નેટવર્કની જે બેન્ડવિડ્થ છે એના પર એક્ઝેક્ટલી એ ડિપેન્ડ્સ હોય છે. ધેન આફ્ટર આવે છે ગેમ પોઇન્ટ્સ. ગેમ પોર્ટિંગ કોમ્પ્યુટર સ્પેશિયલી ગેમ માટે યુઝ થાય. 15 પિન્સ આવે, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ઓકે, ઉપરની લાઇનમાં 8, નીચેની લાઇનમાં 7. દેન હવે બીજી વસ્તુ, કનેક્ટ અ જોયસ્ટિક ટુ અ પીસી. કનેક્ટ અ જોયસ્ટિક ટુ અ પીસી શેના માટે યુઝ થાય? જોયસ્ટિક, જોયસ્ટિક મેં તમને આગળ બતાવી હતી, સ્પેશિયલી ગેમ રમવા માટે લોકો જોયસ્ટિક યુઝ કરતા હોય છે. ઓકે છે, અને આને કનેક્ટ કરવા માટે આપણે ગેમ પોર્ટની જરૂર પડે. એ જ પોર્ટની અંદર તમે એનો યુઝ કરી શકો. ઓકે, ન્યુ રિલીઝ્ડ બાય યુએસબી. હવે નાઉ રિપ્લેસ્ડ બાય યુએસબી. હવે યુએસબી વાળી જોયસ્ટિક પણ આવી ગઈ છે. જોયસ્ટિક વિથ પોર્ટ. આજે છે ને જોયસ્ટિક એની આ ઇન્ચે. ઓકે, જો કમ્પ્લીટલી આ રીતે આવે. અહીંયા કેબલ કનેક્ટ કરવાનું હોય, આ અને આ કેબલ પાછળ જતો હોય છે. અને જોયસ્ટિક વિથ યુએસબી. તો હવે તો કેમ ચલાવી ગયો યુએસબી કેબલ? આટલું ખાલી લગાડો એટલે શું થાય? મતલબ માં વાયરલેસ પણ આવી ગયા છે અત્યારે, બરાબર. એના પછી આવે છે ડિજિટલ વિડીયો ઇન્ટરફેસ, ડીવીઆઈ પોર્ટ. ડીવીઆઈ પોર્ટ એક્ઝેક્ટલી ડીવીઆઈ પોર્ટ મતલબ તમારે વિડીયો કાર્ડ ને એ બધી વસ્તુ એડ કરવી હોય તેના માટે ડીવીઆઈ પોર્ટની જરૂર પડે. હવે બીજી વસ્તુ એમાં શું લખેલું છે? તો કે કનેક્ટ ફ્લેટ પેનલ એલસીડી મોનિટર. હવે અહીંયાથી આટલું હું સર્ચ કરું છું અને તમને બતાવું છું ફ્લેટ પેનલ એલસીડી મોનિટર કોને કહેવાય. જે ફ્લેટ પેનલ એકદમ ફ્લેટ આવે એના માટે તમારે આની જરૂર પડે. હાઈ એન્ડેડ વિડીયોગ્રાફિક કાર્ડ. હવે વિડીયોગ્રાફિક કાર્ડ કોને કહેવાય? અને એવા છે ગ્રાફિક્સ કાર્ડ. ઓકે, ધેન ધેન આફ્ટર વેરી પોપ્યુલર અમોંગ વિડીયો કાર્ડ મેન્યુફેક્ચરર્સ. વેરી પોપ્યુલર અમોંગ વિડીયો કાર્ડ મેન્યુફેક્ચરર્સ. એક્ઝેક્ટલી આ વસ્તુ શેના માટે યુઝ થતી હોય છે? તો કે જનરલી તમે જે ગેમ રમ્યું હોય યા તો તમારે કોઈ હાઈ લેવલનું ગ્રાફિક્સ વાળું વર્ક કરવું હોય તો એના માટે જનરલી ડીવીઆઈ પોર્ટનો યુઝ થતો હોય, અથવા તો વિડીયો માટે ગ્રાફિક્સ કાર્ડ માટે યુઝ થતો હોય છે. તેના આફ્ટર આવે છે સોકેટ્સ. એક્ઝેક્ટલી સોકેટ શું છે? સોકેટ્સ ઇન કમ્પ્યુટર, બરાબર. અને સોકેટ કેમ? હવે જનરલી સોકેટ શેના માટે યુઝ થાય? સોકેટ કનેક્ટ્સ ધ માઇક્રોફોન એન્ડ સ્પીકર ટુ ધ સાઉન્ડ કાર્ડ ઓફ કોમ્પ્યુટર. સોકેટ કનેક્ટ માઇક્રોફોન એન્ડ સ્પીકર ટુ ધ સાઉન્ડ કાર્ડ ઓફ કોમ્પ્યુટર. સાઉન્ડ કાર્ડ બતાવું તમને. સાઉન્ડ કાર્ડ આને શું કહેવાય છે? સાઉન્ડ કાર્ડ. ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ઘણા બધા સાઉન્ડ કાર્ડ આવે જેમાં અલગ અલગ ટાઈપની પિન ને બધું ચાલતું, બરાબર. આ શેના માટે યુઝ થાય? તો કે સોકેટ માઇક્રોફોન અને સ્પીકરને સાઉન્ડ કાર્ડ સાથે કનેક્ટ કરવા માટે આની અંદરથી ડેટા પાસ ઓન થાય, બરાબર. કમ્પ્લીટ
તો આજે આપણે શું લર્ન કરીએ? ફર્સ્ટ ઓફ ઓલ તો પોટ. પોટ કોને કહેવાય? તો કે એક્સટર્નલ કોઈ ડિવાઇસ છે, એને તમારે તમારા કમ્પ્યુટરની અંદર કનેક્ટ કરવું છે. તો સેના થ્રુ કનેક્ટ કરી શકો છો? તો કે ફિઝિકલ ડોક પોઈન્ટ થ્રુ. ફિઝિકલ ડોકિંગ પોઈન્ટ થ્રુ એને શું કહેવાશે? પોર્ટ્સ. ઓકે, તેના આફ્ટર એની કેરેક્ટરિસ્ટિક, કેબલ થ્રુ બી આવે, પોર્ટ્સ થ્રુ બી તમે કનેક્ટ કરી શકો. તેના આફ્ટર એક્સટર્નલ ડિવાઇસને તમે પ્લગ ઇન કરી શકો. કોની જોડે? તો કે મધરબોર્ડ જોડે. ઓકે, એક્ઝામ્પલ માઉસ, કીબોર્ડ, મોનિટર, માઇક્રોફોન, સ્પીકર, સ્કેનર, પ્રિન્ટર, યુએસબી, આ બધા શું છે? પોર્ટ છે, અલગ અલગ. ઓકે, સિરિયલ પોર્ટ શેના માટે યુઝ થાય? તો કે પહેલાના જે મતલબમાં મોડર્ન માટે યુઝ, મોડર્ન તેના આફ્ટર ઓલ્ડર માઉસ, આ બે માટે શું યુઝ થાય છે? સિરિયલ પોર્ટ. તેના આફ્ટર સ્કેનર એન્ડ પ્રિન્ટર, એના માટે શું યુઝ થશે? પેરેલલ પોર્ટ. શું થશે? પેરેલલ પોર્ટ. ઓકે, ધેન આફ્ટર એના પછી શું આવે છે? તો કે ફોર એન એક્ઝામ્પલ, ફોર એન એક્ઝામ્પલ, સપોઝ તમારે કોઈ પ્રિન્ટર છે એક્સટર્નલી, એને અટેચ કરવું છે, યા તો કોઈ સ્કેનર છે કે જેમ તમારે ડોક્યુમેન્ટ્સને એ સ્કેન કરવા છે, તો એના માટે શું થશે? પ્રિન્ટરની જરૂર પડશે, બરાબર. હવે બીજી વસ્તુ, ધેન આફ્ટર પછી આવે છે પીએસ વર્સિસ ટુ પોર્ટ્સ, બરાબર. હવે એના માટે તમારે શું કરવાનું? તો કે એ શેના માટે યુઝ થાય? તો કે ઓલ્ડ કોમ્પ્યુટર અને માઉસ જે હતા, કોમ્પ્યુટર ના કીબોર્ડ માઉસ, એના માટે આ યુઝ થાય. પછી આ છે યુનિવર્સલ પોર્ટ, મતલબ યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ. શું કહેવાય? યુએસબી. ઓકે, વીજીએ પોર્ટ, વિડીયો કાર્ડ માટે. પાવર કનેક્ટર શેના માટે? તો કે તમારા જે મતલબમાં તમારા જે સીપીયુ છે એની અંદર ઇન્ટરનલી પાવર કસેથી લાવવો પડે, એના માટે તમારે શું કરવું પડે? પાવર કનેક્ટરની જરૂર પડે. વાયર ફાયર પોટ, વિડીયો રિગાર્ડિંગ કોઈ પણ પોટ્સ મતલબમાં ઇક્વિપમેન્ટને તમારે એડ કરવા છે, તો એના માટે વાયર ફાયર પોટ. મોડર્ન ટેલિફોનિક નેટવર્ક માટે ઇથરનેટ, ઇન્ટરનેટ માટે ગેમ પોટ, જોયસ્ટિક માટે, હવે તો યુએસબી પણ આવી ગયું છે, વીડીએ, વીડીઆઈ, બરાબર, મતલબમાં વિડીયો, ડિજિટલ વિડીયો ઇન્ટરફેસ માટે, અને સોકેટ્સ શેના માટે? માઇક્રોફોન અને સ્પીકર માટે. તો આજે આપણે આટલી વસ્તુ લર્ન કર્યા, એક વખત ફરી ચેક કરી લેજો. ઓકે, કમ્પ્લીટ. હવે હું લેક્ચર કમ્પ્લીટ કરું છું.